નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હવે આપણે ધોરણ 2 માં વિષય પર્યાવરણ, પર્યાવરણ વિષયમાં પાઠ આપણો 8 સોય સંચોને સાવું એનો પાઠ 7 ભણવાનો છે, એટલે કે 7 ભણવાનો છે. એમાં આપણે આજે શું, આજે આપણે સવાલ જવાબ લખો એના વિશે આપણે ભણવાનું છે. સવાલ જવાબ બહુ આપણે એક શબ્દમાં કાર્યગરો વિશે ભણી ચૂક્યા. હવે આ તમને આ એક સવાલ જવાબમાં હું તમને સવાલ લખાવું, એ મુજબ તમારે જવાબ બોલવાનો, બોલી બોલીને તમારે લખવાનું. લખશો ને પર્યાવરણની નોટનો રંગ કેવો છે? કેસરી રંગના પુઠ્ઠાવાળી કાળી બધાએ પર્યાવરણ સી ડબલ ની નોટ કાળી. છો તૈયાર? હા, ચલો હવે આપણે પાઠ 8 સોય સંચો ને સાબુ એમાં આપણે આજનો ટોપિક છે સવાલ જવાબ લખો. લખીશું ને સવાલ જવાબ બધા આપણે કાળી સી ડબલ ની નોટ. આપણે હવે સવાલ નંબર 1 પહેલા આપણે વિડિયો અને પીડીએફ ફાઈલ આવે ત્યારે આ ખાનામાં તમારે મમ્મી પપ્પાની મદદ વડે સારી લખવાની. લખશો ને? ચલો મારી જોડે લખશો. ના લખાય તો તમારે પીડીએફ ફાઈલ આવે એ મુજબ લખવાનું. અત્યારે તમે શાંતિથી પહેલા સમજી લો. ચલો હવે આપણો સવાલ નંબર 1 છે. સવાલ નંબર 1 માં જો દરજી કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? આપણે ફરી જોઈએ સવાલ. દરજી કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? ચલો હવે આપણે જવાબમાં લખીશું. દરજી સંચો સોય દોરા કાતર માપપટ્ટી વગેરે સાધનોનો ઉપયોગ કરે છે. ફરી એકવાર બોલીશું આપણે. દરજી કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? જવાબમાં ફરી જોઈ લઈએ. દરજી સંચો સોય દોરા કાતર માપપટ્ટી વગેરે સાધનોનો ઉપયોગ કરે છે. ચલો હવે આપણો સવાલ નંબર 2. સુથાર કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? સુથાર શું કામ કરે? ફર્નિચર બનાવવાનું કામ કરે. ચલો હવે આપણે સુથાર કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? સુથાર કરવત, માસલો, વીંધળું વગેરે સાધનોનો ઉપયોગ કરે છે. ચલો એકવાર ફરી જોઈ લઈએ સવાલ. સુથાર કયા કયા સાધનોનો ઉપયોગ કરે છે? આપણે જવાબ પણ લખવાનું. સુથાર કરવત, વાંસલો, વીંધળું વગેરે સાધનોનો ઉપયોગ કરે છે. ચલો હવે આપણો સવાલ નંબર 3. રાપી અને પોલિશનો ઉપયોગ કોણ કરે છે? ચલો ફરી એકવાર જોઈએ. રાપી અને પોલિશનો ઉપયોગ કોણ કરે છે? ચલો આપણે હવે લખીશું. રાપી અને પોલિશનો ઉપયોગ
જવાબમાં રાપી અને પોલિશનો ઉપયોગ મોચી કરે છે. હવે આપણે ચાર નંબર ઉભર સ્થાનમાંથી માટલા બનાવે છે. જવા જોઈએ ફરીવાર ઉભર સ્થાનમાંથી માટલા બનાવે છે. ફરી મળીશું.